અને અમુક અમુક ડોશિયું છે એ બંગલામાં પડી હોય તો એ હખણી નથી રહેતી, બોલો. એ અમને ભગવાને કંઈ દીધું જ નહીં, એને કોઈ કદર જ નથી. અને અમુક અમુક જણા છે એ ઝૂંપડા મારીએ છે તો એ આનંદથી રહે છે. અને વિદેશની અંદર જવાનું હતું, બે ચાર વાત હળવા કરીને, હવે આપણે કાર્યક્રમને અંત તરફ જવું, હળવા કરીને વિદેશની અંદર જવાનું હતું ને, વિજુભાઈ કે આપણે થોડુંક ઇંગ્લિશ બોલી તો, એટલે ત્રિલોક કે તો બોલીએ. એટલે મેં વેઇટરને કીધું કે ઓનિયન પ્લીઝ, ઓનિયન. મને એક શબ્દ આવડતો હતો તો ઓલો વેઇટર મારી સામું નામું જોવે, એટલે મને ધ્યાન ન દીધું, એટલે મારો મગજ બી ગયો. હું જિંદગીમાં પહેલી વાર ઇંગ્લિશ બોલ્યો ને મારે એવું ધ્યાન નથી દેતો. વેટરનું બાવડું પકડ્યું, ઓનિયન ઓનિયન. મને કે ડુંગળી ગયો ને ભાઈ, હું વરાસાનો છું, ન્યા બોલો ન્યા. અરે આપણા જેટલા હલવાઈ છે એની વેદનાની પીડાની હું તમને વાત કરું. એક જણો સિંગાપુરના એરપોર્ટ ઉપર રાડ્યું નાખતો હતો, ક્ષિંગ ગારીજિંગ બિસ્કીટ પાલેના બિસ્કીટ ઠંડા પાણીના પાઉચ. આપણા બે ચાર શેઠિયા હીરાના અહીંયા ઉભા રહી ગયા, આમ રાડ સાંભળી ગયા કે રાડ તો કાઠિયાવાડી છે. તરત પાસે ગયા, ભાવડું પકડી લીધું. એ કે સલા, એ કે ખબર પડે કે નહીં, એ કે સિંગાપુરના એરપોર્ટ ઉપર તું સિંગ ખારી સિંગ વેચસ, ગુજરાતી ભાષા છે ને ટોન કાઠિયાવાડી છે, આબરૂ કાઠિયાવાડીની જાય છે, શરમ નથી આવતી? તો બોલો ઢીલો પડી ગયો. એ કે ભાઈ સાહેબ, તેણીથી છે હું પાસપોર્ટ લઈને આટા મારું છું, મારી કોઈ ભાષા નથી સમજતું. પછી મેં નક્કી કર્યું કે મારો જૂનો ધંધો છે, હું રાયડું નાખું સિંગ કારી સિંગ બિસ્કીટ, તો કોક આપણો મળે. એ કે તમે ભાઈ ક્યાંના? એ કે સુરતના. મને હીરાબાગ ઉધી લેતા જા, મને હીરાબાગ. એને સંસ્કૃતિની વાત કરી, આપણી તો એક એક પગના આમ હાથના નખ ઉપર કવિઓ લખી ગયા છે. આપણા બાપદાદા કેવા હતા કે કોઈ પણ લગ્ન પ્રસંગમાં જાય ને તો પાઘડી પહેરા વગર જતા ને તો એની અપશુકન યાદ કહેવાતી ને. આપણા કવિઓ તો પાઘડીના પ્રકાર લખ્યા, ગોંડલની ઈંડોળી મોરબીની ચાંચ જામનગરનો ઉપોપૂડો પાઘડી રંગ પાંચ બારાની પાટીયાળી બરડે ઉપા કુપાવાળી ઝાલાવાળી આટિયાળી કાલી ટીપકી વાળી ઈ ઓખાને પણ આટિયાળી ભારે રૂવાબ વાળી ઘેરીની ગંભીર કેરની જોતાક થરેલી ઈ સોરઠની સીધી સાધી ગીરનો કોલ કુંડાળો ડાબાને જમણા પડખામાં એક હરકી આટી મારેલી શિરપલોતી ગોહિણવાળી લંગોર વારાને વઘરાડું ભરવાડને ભુજગરું રાતે છેડે રબારી પૂરી કુબી કરીએ જાદા ઘા ગિરનારી પકીરને લીલો કટકો મુંજાવણને માફો ખેડુ વેપારીને વાણિયા વાહ વાયની જાતિ પંથકે પંથકની જ્ઞાતિ ત્યારે બાપ પાઘડીએ ભરખાતી. આપણા પાઘડીના એ પ્રકાર હતા. એલા આ સંસ્કૃતિના છે, એલા આ આપણે હાસીનો ન્યાના માયના ફેર હું ખબર, ત્યાં તમે પ્લેનમાં બેહો, દુબઈના એરપોર્ટ ઉપર બેઠા હો એટલે પ્લેનમાં અવાજ આવે, અટેન્શન પ્લીઝ યાત્રી કૃપા ધ્યાન દે, દુબઈ તરફ જાને વાલી ફ્લાઇટ 2 ઘંટે લેટ હે. આવું છોકરી બોલે આપણે તો હજી 2 કલાક બે ભલ બોલે, તું બોલ્યાશ કે. અને એક તો મારો ભાઈબંધ બેઠો, હવે પ્લેનમાં કોઈ દી ખબર પડે ને અને ઉપર લાલ છાપ આવે ને વારે વારે દબાવે એટલે ઓલી બિચારી બેન આવે, આપણે બેન જ થાય, આપણે કેમ આગું આવવાનું. બેન આવે એટલે કે ભાઈ તમે ઉપર જે ચાપ દબાવો ને મૂળ વાંઢો, પેલા વાંઢાની વાત હતી ને એ મૂળ વાંઢો, એ એને એવો કોઈ ઈરાદો નહીં કે એવી કોઈ નજર નહીં, ચોખ્ખો માણા ગામડાનો ખબર ન પડે, પણ એ આમ ચાપ દબો ને બેન શું લેશો તમે, દારૂ લેશો? એ કે દારૂ નહીં, વણેલા ગાંઠિયા છે. એ કે વણેલા ગાંઠિયા આમાં ન હોય ભાઈ, એટલે વારંવાર ચાપ દબાવે નહીં. એટલે ઓલા બેન કે ભાઈ એ કે તમે ચાપ દબાવો ને એટલે અમારી ડ્યુટી છે, અમારે આવવું પડે. એ સાપ ઠેલામાંથી એક આમ પેચ્યું કાઢ્યું ને કે સાપ ઘરે લઈ જવાય, એને ઘેરે બેઠા બેઠા દબાવી હતી બોલો. એટલે પ્લેનમાં એવું બોલે કે મીઠું મીઠું બોલે, આમ એટલું મીઠું બોલે. અને રેલવેની અંદર કેમ બોલે, યાત્રી કૃપયા ધ્યાન દે, બાંદ્રા તરફ જાણે વાલી ટ્રેન 1 ઘંટા લેટ હે, આવું બોલે ટ્રેનમાં. અને આપણા ગામડામાં સાવરકુંડલા અમરેલી વીજ આપણી એટલે કોક પૂછપરછ બારીએ જઈને પૂછ્યું કે આ બસ ધારી જાય કે ડ્રાઈવરે પીધો નહીં હોય તો ધારી જાય છે, નહીં તો અણધારી જાય છે.
અમારે તો પૂછપરછ વિભાગમાં એક જણો ઊભો રહ્યો, પૂછપરછ વિભાગ આમ લખ્યું તો એક જણો ઊભો હતો, એ કે તેલનો શું ભાવ છે? એ કે અહીંયા તેલનું ન પૂછવાનું, એ કે તો બોર્ડ બદલી નાખો. તો લઈ ડેપા મેનેજરે બોર્ડ બદલ્યું કે અહીં કોઈ કાંઈ પૂછવું નહીં. 8 દિવસ પછી બે એક જણો બીજો આવ્યો, એ કે અહીં પહેલાં શું પૂછતા? એક અમારે એક જણે ઘીની દુકાન કરી હતી સામે મોલ મોટો ડીમાર્ટ જેવો, તે મોલમાં તે બોર્ડ માર્યું 500 રૂપિયાનું કિલો ઘી, ને સામે એક નાની અમથી કરિયાણાની દુકાન, તેણે બોર્ડ માર્યું 400 કિલો ઘી. તે ઓલે જોયું કે એણે હાલો દુકાનવાળો એક નાની અમથી દુકાનવાળો સસ્તું વેચે, મોલવાળાએ 300 કિલો ઘી કરી. તો ઓલાએ બોર્ડ માર્યું 200 કિલો ઘી, અને ઓલાએ કર્યું 100 કિલો ઘી. તો ઓલાએ કર્યું 95 કિલો ઘી. મેનેજરો આવ્યા, એ કે તને આ બધું કઈ રીતે પોહાય છે? એ કે જાણવું હોય તો શેઠને મોકલો. હવે એ મોટો મોલનો માલિક ગયો ભાઈ, એ કે 95 કિલો ઘી જાણવું હોય તો શેઠને મોકલો. મોલના માલિક આવ્યા, એ કે આ તમે 95 કિલો ઘી તમને પોસાય જ કઈ રીતના? એ કે અમે મોટા મોલ લઈને બેઠા, અમને પોહાતું નથી, તમને કેમ પોહાય છે? એ કે જાણવું હોય તો 5 લાખ થાય, બાકી બોર નહીં બદલે, 3 પેઢી સુધી 95 કિલો જ ઘી રહે, બોલો. એ કે 5 લાખ દીધા પહેલાં, પણ તું મને કહે આ ખરીદી કઈ રીતના છે? 5 લાખ રૂપિયાની સરિયાત મારી મોટો મોલનો માલિક. તો ઓલાએ કીધું કે હવે તું મને કહે. તો ઓલો કરિયાણા દુકાનવાળો કહે, આપણે ક્યાં ઘી વેચીશ છીએ? માના હામી કે આમ જો આપણી દુકાનમાં ઘી છે જ નહીં, ક્યાં તો તમે બોર્ડ મારતા, હું મારતો હતો, ને હવે તો આ હાથ પેટી સુધી 95 કિલો જ રહે, કારણ કે હવે તો 5 લાખ આવ્યા. હવે ન મૂકી. અમારે તારાપુર હાઈવે ઉપર એક નેનો ગાડી જતી, એમાં બંધ પડી ગઈ. એમાં BMW વાળો નીકળ્યો, નેનો સામે જોઈ દયાલુ માણા ઊભી રાખી, અને નેનો વાળાને પૂછ્યું, ગાડી બંધ પડી ગઈ? હા, કાંઈ વાંધો નહીં, કે આગળ ગેરેજ હોય તો લગી જાય, તને પ્રોબ્લેમ ન હોય તો BMW પાછળ બાંધી દેવો. BMW ગાડી સેજ લીવર મારો એટલે 110 ઉપર સીધી વહી જાય, ખબર ન પડે. નેનો વાળાને કીધું, ગાડી પાછળ બાંધ દઉં અને તને સેજ વધુ લાગે તો ડિમ્પર મારવાનું. એ વાંધો નહીં. BMW પાછળ નેનો બાંધી અને 100 110 100 110 ઉપર BMW જાય, નેનો વ્યવસ્થિત રીતે જતી. એમાં BMW બાજુમાંથી મર્સિડીસ નીકળી અને મર્સિડીસ વાળાએ સાઈડ કાપી, અને ઓલાનો મગજ વીયો ગયો કે મારી સાઈડ કાપી, એ ભૂલી ગયો પાછળ નેનો બાંધી. તે ઓલો 120 ઉપર, ઓલો 130 ઉપર, નેનો ઓલો ડિમ્પર મારે. એમાં કંટ્રોલ રૂમમાં એક પોલીસ સાહેબ ઊભા હતા, એણે ફોન કર્યો કે સાહેબ 150 ઉપર BMW જાય. સાહેબ કે જાય, હાઈવે છે, ગાડી સારી છે, જાય. અરે એમાં નહીં, 170 ઉપર મર્સિડીસ જાય, ગાડા સારા છે, જાય. વાંધો, અરે એ વાત નથી કરતો સાહેબ, આ બે ગાડી 170 ઉપર જતી હતી, એમાં નેનો વાળો સાઈડ માગતો હતો, ડિમ્પર મારે. હવે એને ખબર છે, આ ભી પડી છે એને ખબર છે. એ એક મારી બાજુમાં છે, 4 વ્હીલ નવી લીધી, મને બેહાર્યો, 10 ઉપર ગાડી આવી ને હજી તો 10 ઉપર. મેં કીધું ભાઈ મને ઉતાર દે. પિયુષ બેન કીધું, ધનાણી, મેં કીધું મને ઉતારજો. એ કે પણ હું પ્રોબ્લેમ? મને, મેં કીધું કાચમાં કાંઈ દેખાતું નથી, તું ક્યારે ઠોય એનો મને તારી ઉપર ભરોસો નથી. પારસભાઈ કે તમે બેહો નહીં, કે ઊંઝાઈ હું ગયા. એ કે 20 ઉપર ગઈ, 30 ઉપર ગઈ, 50 સુધી લઈ ગઈ, ને પછી મેં કીધું ભાઈ મને ઊભો રાખ દે, મને કાંઈ કાચમાંથી દેખાતું નથી, તું ગાડી કઈ રીતે હકાવશ? એટલે પછી મને એણે ચોકવટ કરી. એ કે પારસભાઈ, મહિનાથી પહેલાં એ કે હું આંખમાં ચશ્મા પહેરતો, ખબર છે? એ કે હા. એ કાંઈકમાં 8 નંબર હતા એ ખબર છે? મેં કીધું હા. એ કાંઈકમાં 10 નંબર હતા એ ખબર છે? કે હા. અત્યારે હું ચશ્મા પહેરું છું? મેં કીધું નહીં. એ કે નંબરવાળો કાશ કરે નહીં હોય, મારી સિવાય કોઈને દેખાય નહીં, માઈ ગાડી કોઈ ન લઈ જાય ને. માઈકી ગાડી કોઈ ન લઈ જવું જોઈએ. અને હમણાં તો એક જણો લઈ ગયો તો રિવેશ મારીને પછી કે હાલ્યો, કે તમે હાલ્યો. આ તો બધી અઘરી વસ્તુ છે ભાઈ. વાણનની દુકાને ગયો ને હું, તો મને કે મુઈશ રાખવાની છે? મેં કીધું હા રાખવાની. કાઢીને મને હાથમાં આપી દીધી, લ્યો જ્યાં રાખવીને રાખજો. પણ વિશેષ વાત ન કરતા, સમય કેમ વીતી ગયો એનો ખ્યાલ ન રહ્યો. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. થેન્ક્સ વાલા, થેન્ક્સ.
અને એક વસ્તુ કહેતો જાઉં છું, તમારા જીવનની અંદર ઈશ્વરને તો આભાર માનજો, પણ નાનો અમથો કે ઉપયોગી માણા બહેનો હોય ને એને એકવાર ખંભે હાથ મૂકીને કહેજો થેન્ક્સ વાલા.